મોર્નિંગ 100 સાથે હું છું તાનવી માલી. વાત કરીએ તમામ મહત્વપૂર્ણ ખબરોની. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે ચર્ચા કરશે. સરકારના જુદા જુદા વિભાગોના મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા થશે. શિક્ષણ સહિતના વિભાગોના મહત્વના નિર્ણય અંગે પણ ચર્ચા કરાશે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે મળશે સુરતમાં બેઠક. 8 મહાનગરોના પદાધિકારીઓ અને ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે. ધોરણ 10ના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. ધોરણ 10નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર 25મીના રોજ સવારના 8 વાગે જાહેર કરાશે. આરટીઈ હેઠળ 33,907 ખાલી જગ્યાઓ માટે બીજા રાઉન્ડની પ્રક્રિયાનો પ્રારંભ. શાળાની પુનઃ પસંદગી માટે વિદ્યાર્થીઓને વધુ એક તક. આજથી 3 દિવસ વાલીઓ કરશે શાળાની પસંદગી. યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતી ઉમેદવારોએ વગાડ્યો ડંકો. આદિત્ય અમરાણીએ એર 865 મેળવ્યો રેન્ક. આદિત્ય મિકેનિકલ એન્જિનિયરિંગ અને એમબીએનો કરેલો છે અભ્યાસ. નોકરી છોડી યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. યુપીએસસી સિવિલ સર્વિસનું પરિણામ જાહેર. યુપીએસસીમાં દીકરીઓએ વગાડ્યો ડંકો. ટોપ 4માં 4 મહિલા ઉમેદવારો. ઈશિતા કિશોર પ્રથમ નંબરે તો ગરિમા લોહિયા બીજા નંબરે. ગુજરાતના 16 ઉમેદવારો ઉત્તીર્ણ. યુપીએસસીમાં સુરતમાંથી માત્ર એક યુવક પાસ. મયુર પરમાર નામનો યુવક ગુજરાતમાં 9મું અને દેશમાં 823મો રેન્ક મેળવ્યો. સુરતમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રમેશ પરમારનો પુત્ર છે મયુર. અષાઢી બીજ સાબરમતીમાં ક્રુઝ રેસ્ટોરન્ટની તરતી થશે. સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણો ઉમેરાશે. સાબરમતી નદીમાં ક્રુઝ રેસ્ટોરન્ટ ખુલ્લું મુકાશે. આગામી રથયાત્રાના દિવસે મુકાશે ખુલ્લું. અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં કર્યું ફૂડ પેટ્રોલિંગ. શહેરના શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારમાં 200થી વધુ પોલીસે જવાનોએ કર્યું ફૂડ પેટ્રોલિંગ. સુરતના બાબા બાગેશ્વર માટે તૈયાર કરાઈ ચાંદીની ગદા. ઉદ્યોગપતિ સાંકેત ગ્રુપના માલિક સાબરમલ ઉધિયાએ ગદા તૈયાર કરાવી, જેની અંદાજિત કિંમત 1.25 લાખ રૂપિયા થાય છે. અમદાવાદમાં બાબા બાગેશ્વરના 2 દરબાર યોજાશે. શહેરના જુંડાલ નજીક રાઘવ ફાર્મમાં તૈયારીઓ હાથ ધરાઈ. 28મીના રોજ મેનારોજ દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ. 2 જૂનના રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબારનું આયોજન. આયોજનમાં 32 સેવા સમિતિઓની રચના કરાઈ. કચ્છમાં માંડવીની નાની વિરાણીમાં ફાયરિંગની ઘટના. કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું. ફિલ્મી ઢબે પોલીસે કારનો પીછો કર્યો. પોલીસે કારને કોડાય પુલ પાસે ઝડપી લીધી. નાણાકીય લેતી દેતીમાં ફાયરિંગ કર્યું હોવાનું સ્થાનિકોને કહેવાયું. કચ્છમાં પોલીસ દ્વારા યોજાઈ હેલ્મેટ અવેરનેસ રેલી. પોલીસે હેલ્મેટ અંગેની જાગૃતિ લાવવા અપનાવી અનોખી રીત. હેલ્મેટ પહેરીને ગરબા રમીને લોકોને હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કર્યા. વલસાડના ઉમરગામનો મામલતદાર લાંચ લેતા ઝડપાયા. ઈસીબીએ મામલતદાર અમિત જડફિયાને લાંચ લેતા ઝડપી પાડ્યા. મામલતદારે મોટી રકમની માંગી હતી લાંચ. રાજ્ય સરકારે 321 નવી બસ ફાળવી, જેમાંથી જેતપુર એસટી નિગમને 2 મિની બસ ફાળવતા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડીયાએ બસોને લીલી ઝંડી આપી. બાદમાં પોતે પણ બસ ચલાવી મજા માણી. શિક્ષણ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાને લખ્યો પત્ર. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ઇંગ્લિશ વિભાગના વડા સામે ભ્રષ્ટાચારનો આરોપ. તેમ છતાં કાર્યવાહી ન થતી હોવાનો દાવો કર્યો.